નમસ્કાર મિત્રો, જયેશ ટીવીન્દ્ર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. આજે વાત કરીશું 29/12/2019 અને રવિવાર. મિત્રો ગુડ મોર્નિંગ, સુપ્રભાતમ, કેમ છો? આપની આજ વિશે આપણે જાણીશું. મિત્રો મેષ રાશિ વિશે, આજે તમારું પરાક્રમ સાહસ ખૂબ વધારે રહેશે. નોકરી માટે આજે સાક્ષાત્કાર તમારા જીવનની અંદર ચોક્કસ રીતે સફળતાની પ્રાપ્તિ થશે. સમાજમાં આજે ચોક્કસ માન મળી શકે એમ છે. શિવનું સ્મરણ કરીને આજે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો, લીલા વસ્ત્રો ધારણ કરશો, મિત્રો ચોક્કસ લાભ થશે. વાત કરીએ વૃષભ રાશિની, તમારા માટે દિવસ આજે ઉત્સાહવાળો રહેશે. કોઈ નાની સરખી સારી નોકરી મળી શકે એમ છે. તેમજ નોકરી મળેલી હોય તો બીજી નોકરીને પણ સારા ચાન્સીસ જોવાય છે, જેનાથી તમને આજે બહુ લાભ થઈ શકે છે. ફસાયેલા નાણાં પણ પાછા મળશે. આજે આત્મવિશ્વાસ સારો ભરપૂર જણાશે અને ભરપૂર આત્મવિશ્વાસથી લાભ પણ સારો જશે. આજે શક્ય હોય તો લાલ વસ્ત્ર ધારણ કરજો. મિત્રો મિથુન રાશિની વાત કરીએ, તમારા જીવનમાં સુખ સુવિધાઓની આજના દિવસે ચોક્કસ જોવા મળશે. તમારા પરિશ્રમને ઉચિત સન્માન મળી શકે એમ છે. નવી જવાબદારીનો ભાર પણ તમારા ખભા ઉપર આજના દિવસે રાખવામાં આવશે. નવા ઉદ્યમ શરૂ કરવા એમજ કોઈ પણ સોદાને અંતિમ રૂપ આજના દિવસે આપો તો ચોક્કસ લાભ થશે. આજના દિવસે તમારે નવા રોકાણ માટે સારો દિવસ છે. આજના દિવસે શક્ય હોય તો સફેદ વસ્ત્રો ધારણ કરજો. મિત્રો વાત કરીએ કર્ક રાશિની, આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે એમ છે. નવી પરિયોજનાઓમાં અમલમાં આજના દિવસે લાવવાની જરૂર છે. રાજનીતિમાં સારી સફળતા મળશે. ખુશીઓ તમારા દ્વાર અને દરવાજા ઉપર દસ્તક આપશે. મિત્રો આજના દિવસે થકાવટ અને નબળાઈ આવી શકે એમ છે. આજના દિવસે કેસરી કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો ચોક્કસ લાભ થશે. વાત કરીશું સિંહ રાશિની, થકાવટ અને નબળાઈ તો આવી જશે, પણ જે પણ કાર્ય આજે તમે કરશો તેમનું ફળ તમને ચોક્કસ સારું મળશે. પોતાની બુદ્ધિમત્તાનો ઉપયોગ કરી અને તેના કારણે દરેક કામની અંદર આજે ચોક્કસ લાભ થઈ શકે. આંખો બંધ કરીને કોઈના પર વિશ્વાસ ના મૂકતા, નહીં તો વિશ્વાસઘાત થવાનો ચોક્કસ સંભવ છે. નારંગી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો ચોક્કસ લાભ થશે. કન્યા રાશિની વાત કરીએ, આજે ધન લાભનો અવસર સારો મળશે અને સામેથી આવશે. આજે જે તમે જરૂરી આરામ નહીં કરો તો ચોક્કસ તમારા જીવનમાં આજના દિવસે આરોગ્ય બગડવાની ચોક્કસ શક્યતાઓ છે. તમારે વધારે પડતો આજના દિવસે કામનો કામકાજનો બોજ લેવાની જરૂર નથી. ભાઈ બહેન સાથે વિવાદમાં પડતા નહીં અને વિવાદમાં ઉતરશો નહીં તો ચોક્કસ નુકસાન થશે. શક્ય હોય તો નારંગી કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો તુલા રાશિની વાત કરીએ, આજે તમારા સ્વભાવને સ્વભાવ અને સ્વાભિમાનને ઈજા પહોંચી શકે એમ છે. જીવનસાથીનો સહયોગ મળવાથી આજના દિવસે તમને થોડીક શાંતિ મળશે. સંતાન પક્ષેથી કોઈ શુભ સમાચાર આવવાની શક્યતાઓ છે. ઘરના નવીનીકરણની અંદર કોઈ પણ સારો ખર્ચો કરી શકો છો. શક્ય હોય તો આસમાની કલરના વસ્ત્રો ધારણ કરજો. મિત્રો ચોક્કસ લાભ થશે. વાત કરીએ વૃશ્ચિક રાશિની, આવકના સાધનો આજના દિવસે વધશે, જેનાથી તમારી આવકમાં પણ વૃદ્ધિ થશે. વેપારમાં પણ મહત્વપૂર્ણ સોદાને તમે અંતિમ રૂપ આપી શકી આપશો. આજના દિવસે રોજગારી પ્રાપ્તિના પ્રયાસ પણ સફળ રહેશે. આજના દિવસે તમારે શક્ય હોય તો જાંબલી વસ્ત્રો ધારણ કરવાના છે. મિત્રો ચોક્કસ લાભ થશે. વાત કરીશું ધનરાશિની, આજે ખર્ચ વધારે પડતો થશે. ભાગ્ય સાથ આપશે. તમારી કોઈ પણ આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવશે. શિક્ષણના કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. લેવડ દેવડમાં જલ્દી ના કરતા જીવન સાથે સાથે જીવનનો પૂર્ણ આનંદ મેળવજો. મિત્રો આજના દિવસે શ્વેત વસ્ત્રો ધારણ કરજો. ચોક્કસ લાભ થશે. વાત કરીશું મકર રાશિની, આજે આરામના સાધનો ઉપર વધુ પડતો આજના દિવસે ખર્ચ વ્યતીત કરશો. સકારાત્મક વિચારોને આજના દિવસે મગજમાં આવવા દેજો, ચોક્કસ લાભ થશે. નકારાત્મક વિચારોને દૂર કરજો. મિત્રો નોકરી કરી રહ્યા છો તો ચોક્કસ પ્રમોશન મળવાની શક્યતાઓ રહેલી છે. ગુલાબી વસ્ત્રો ધારણ કરજો. મિત્રો ચોક્કસ લાભ થશે. વાત કરીશું કુંભ રાશિની, ઇન્કમના સ્ત્રોતમાં આવકના સ્ત્રોતની અંદર આજના દિવસે વધારો, તેમજ આજના દિવસે મન પણ પ્રસન્ન થઈ શકે છે. નોકરી શોધવા વાળાને સારું પરિણામ મળી શકે છે. મિત્રો પરિવારમાં ખુશી અને સૌભાગ્ય દસ્તક આજના દિવસે તમને ચોક્કસ મળશે. નોકરીની અંદર આજના દિવસે તકેદારી રાખી અને કામ કરજો. મિત્રો ચોક્કસ તમને સારું વળતર મળશે. મીન રાશિ, આજના દિવસે તમારે શક્ય હોય તો લાઇટ વસ્ત્રો ધારણ કરવાની જરૂર છે. વાત કરીશું મીન રાશિની, આજે ખુલ્લા મને અને પૂરા ઉત્સાહથી આત્મવિશ્વાસથી બધાની વાત સાંભળો અને તે સાંભળીને યોગ્ય કામ કરો. તમારા કામની પ્રશંસા દરેક વ્યક્તિ કરશે. આ સંબંધોમાં વિદેશી યાત્રા પણ થઈ શકે છે. આજના દિવસે તમારા વેપારની અંદર તેજીથી આવક વધશે અને શક્ય હોય તો ડાર્ક વસ્ત્રો ધારણ કરજો. મિત્રો ચોક્કસ લાભ થશે. મેષ રાશિ તથા મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે જડેશ ટીવીની અંદર મેં આપને આજે શું કરવું તે જણાવ્યું. વધુમાં વધુ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. ત્રિવેદી પ્રશાંત, આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી, ઓમ નમઃ શિવાય.